નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રાજકારણમાં સૌથી ટોપ પર પહોંચવાની ઈચ્છા દરેક રાખતા હોય છે. સામાન્ય કાર્યકર પણ રાજકારણમાં આગળ વધવા માટે તલપાપડ હોય છે અને આવામાં આવા દરેક લોકોને જ્યારે ચૂંટણી આવે ત્યારે આગળ વધવાની અને કોઈ સારી સત્તા મેળવવાની તકો મળતી હોય છે. અને હાલ આપણે સૌને ખબર છે કે ગુજરાતમાં તો રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આવામાં ગુજરાત રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોને લઈને શોધખોળ શરૂ થતા કેટલાક નામોની ચર્ચા થઈ રહી છે, જેમાં એક પછી એક નામો ઉમેરાતા જઈ રહ્યા છે. અને હવે આવામાં એક દિગ્ગજ નેતાનું નામ પણ રાજ્યસભાના સાંસદ બનવા માટે ચર્ચાઈ રહ્યું છે. તો ચાલો જાણીએ કે આ દિગ્ગજ નેતા કોણ છે. તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ રાજ્યસભાના સાંસદ તરીકે ચર્ચામાં છે, જ્યારે બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ભાજપમાં કોઈ જવાબદારી મળે તેવી અટકળો ચાલી રહી છે. પ્રફુલ્લ પટેલને કેબિનેટમાં પણ સ્થાન મળે તેવી શક્યતા છે. જોકે રાજ્યસભાની ચૂંટણીમાં વિદેશ મંત્રી એસ જયશંકર રિપીટ થાય તેવી શક્યતા વધારે છે, પરંતુ બાકીના બે નામ પર હજુ ભાજપ કોઈ નિર્ણય પર આવ્યું નથી. પરંતુ દીવ દમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પ્રફુલ્લ પટેલને પણ કેન્દ્રમાં મંત્રી તરીકે સ્થાન મળે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે. તેમજ અહેવાલો મુજબ તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાએ આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓને બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને અને ક્ષત્રિય નેતાની પસંદગી કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અને આની સાથે જ બેઠકો પર જે બે બેઠક છે તેમાં ઓબીસી અને ક્ષત્રિય નેતાઓની પસંદગીની શક્યતા છે. તેમજ ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે. તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર એવી જાણકારી સામે આવી છે કે તારીખ 10 જુલાઈના રોજ કમલમમાં ભાજપની પાર્લામેન્ટરી બેઠક યોજાશે, જેમાં ઉમેદવારોના નામોની ચર્ચા થશે. આ ચર્ચામાં નક્કી કરાયેલા નામ દિલ્હીના દરબારમાં મોકલાશે અને જેના બાદમાં 11 જુલાઈના રોજ રાજ્યસભાના ત્રણેય સદસ્યોના નામોની દિલ્હીથી જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલ અનેક નામો પર રાજકીય અટકળો ચાલી રહી છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.